तकलीफ वाहन चालकों ने पड़ी रही है कि जे लोग आए थे आप जो रहा छो कि पोताना काम धंधे के वेली सवारे जेने ज्यां जवुं छे तेमने तकलीफ पड़ी रही है तेमने मुश्किली है अने कही शकाय के ते लोको आ पाणीमांथी वाहन काढ़वा मुश्किल एटले के ए लोकोने क्यांक ने क्यांक तकलीफ पड़े छे। टू व्हीलर चालको छे तेमने सौथी वधारे मुश्किली छे ते अमदावादमां पड़े छे। आप जोई रह्या छो कि कई रीतना स्थिति छे तेनुं आ आ आ आ परिस्थितिनुं निर्माण अत्यारे खास करीने अमदावादमां थयुं छे। एटले के छतां लोको जेने नौकरी काम धंधे जवुं छे ते लोको निकळी रह्या छे। तो आ अमदावादना त्रिकमपुरा विस्तारनो अहेवाल छे कि ज्यां पाणी भराई गया छे એટલે કે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે અને આગળના સમયમાં જો આ વરસાદ આ જ રીતના વરસે તો ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોને મુશ્કેલી થાય તેવી શક્યતા છે। આપ જોઈ રહ્યા છો કે આ મંદિર છે, આ બહુ જૂનું મંદિર છે અમદાવાદનું। ત્રિકમપુરા પાટિયા વિસ્તાર પાસે બાપા સીતારામની મધુલી છે અને કેસરી નંદન હનુમાન દાદા છે એટલે કે તે મંદિર છે, તે બહુ વર્ષો જૂનું છે અને લોકો અહીંયા દર્શન કરવા આવે છે। તે મંદિરના ફૂટપાથ સુધી એટલે કે કહી શકાય કે પાણીનો ભરાવો થઈ ગયો છે અને બીજી બાજુ આ જ આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ છે। આવા અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને જો કહી શકાય કે ફરી એકવાર અમદાવાદમાં જે રીતના અત્યારે વરસાદની શરૂઆત પાછી થઈ ચૂકી છે અને તે જ વરસાદ જો આ રીતના સતત વરસશે તો ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી થાય તેવી શક્યતા છે। આપ તસવીરોમાં જોઈ શકો છો કે લોકો આટલા પાણીમાં પણ બહાર નીકળવા મજબૂર બન્યા છે, ગાડીઓના બોનેટ લગી પાણી ભરાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ અત્યારે અમદાવાદમાં થયું છે અને તેમાંથી પણ લોકો નીકળી રહ્યા છે કારણ કે લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના